નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ફેથ કરિયર જીકે લેક્ચર સિરીઝમાં આપનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે ઝવેરચંદ મેઘાણી વિશે વધુ માહિતી મેળવીશું, પણ માહિતી મેળવતા પહેલાં આપણે અગાઉ ભણી ગયેલા વિડીયોમાંથી તમને થોડાક સવાલ પૂછવા છે, જેનો જવાબ તમારે કોમેન્ટ્સ બોક્સમાં લખવાનો છે. તો મિત્રો, પ્રથમ સવાલ એ છે કે મેઘાણીનું પ્રથમ ગીત કયું છે? મેઘાણીનું પ્રથમ ગીત કયું છે? બીજો સવાલ, ગાંધીજી લંડનમાં કયા જહાજમાં બેસીને ગયા હતા? ત્રીજો સવાલ, સૌરાષ્ટ્રની રસધારાના કેટલા ભાગ છે? ત્યાર પછી ચોથો સવાલ, મેઘાણીને કયા ગીત સંગ્રહ માટે 2 વર્ષની જેલની સજા થઈ હતી? અને છેલ્લો સવાલ, મેઘાણી કલમ અને કિતાબ નામની કોલમ કયા છાપામાં લખતા હતા? હવે મિત્રો, ઝવેરચંદ મેઘાણી વિશે આપણે વધુ વિગતવાર અભ્યાસ કરીએ. મેઘાણીએ સૌરાષ્ટ્ર, ફૂલછાબ, જન્મભૂમિ વગેરે પત્રના તંત્રી રહ્યા હતા. તો મિત્રો, પરીક્ષામાં પ્રશ્ન એ બને છે કે મેઘાણી કયા છાપામાં લખતા ન હતા, અને 4 ઓપ્શન તમને એ પણ આપી દે, સૌરાષ્ટ્ર, ફૂલછાબ, જન્મભૂમિ, અકિલા. તો આપણે એ યાદ રાખવાનું છે કોની અંદર લખતા હતા, એટલે કે કયા પત્રમાં લખતા હતા. તો સૌરાષ્ટ્ર, ફૂલછાબ, જન્મભૂમિ પત્રમાં લખતા હતા. આગળ વાત કરીએ તો મેઘાણીએ રવિન્દ્રનાથ ટાગોરના 66 કાવ્યો રવિન્દ્ર વીણામાં સંગ્રહિત કર્યા છે. મેઘાણીએ રવિન્દ્રનાથ ટાગોરના 66 કાવ્યો રવિન્દ્ર વીણામાં સંગ્રહિત કર્યા છે. તો મેઘાણીએ રવિન્દ્રનાથ ટાગોરના કાવ્યો કયા નામે સંગ્રહિત કર્યા છે? તો રવિન્દ્ર વીણા નામે. કેટલા કાવ્યો સંગ્રહિત કર્યા છે? તો 66 કાવ્યો. ત્યાર પછી આગળ ચર્ચા કરીએ મિત્રો, તો ગુજરાતી ભાષાના જાણીતી ચારણકન્યા નામની કવિતા જે વેણીના ફૂલ કાવ્ય સંગ્રહમાંથી લેવામાં આવેલી છે, અને આ ચારણકન્યાનું સાચું નામ છે હીરબાઈ. તો મિત્રો, આ મુદ્દો સામાન્ય લાગે છે, પણ આ મુદ્દા પરથી ઘણા બધા પ્રશ્નો બની શકે છે. પ્રશ્ન એ બની શકે કે ચારણકન્યા કોની કાવ્ય છે? તો મેઘાણીની કાવ્ય છે. ચારણકન્યાનું સાચું નામ શું છે? તો હીરબાઈ છે. ચારણકન્યા કેટલા વર્ષની હતી? તો 14 વર્ષની હતી. ચારણકન્યા કયા કાવ્ય સંગ્રહમાંથી લેવામાં આવેલી છે? તો વેણીના ફૂલ નામની કાવ્ય સંગ્રહમાંથી લેવામાં આવેલી છે. મિત્રો, આ એ હીરબાઈ છે, એટલે કે એ ચારણકન્યા છે કે જેણે લાકડીથી સિંહને ભગાડ્યો હતો. આગળ ચર્ચા કરીએ મિત્રો, તો વીજળી નામની આગબોટમાં કચ્છથી મુંબઈ જતી 1300 માણસોની જે જહાજ હતી, એ સૌરાષ્ટ્રના મહુવા નજીક સમુદ્રમાં આ જે વીજળી નામનું આગબોટ હતું, જહાજ હતું, એ ડૂબી ગયું હતું મિત્રો. અને તેના પરથી ગુજરાતી સમાજનું લોકપ્રિય ગીત કે હાજી કાસમ તારી વીજળી રે મધદરિયે વેરણ થઈ, જે ઝવેરચંદ મેઘાણીની રઢિયાળી રાત નામના ગ્રંથમાં સંપાદિત કરેલી છે. તો મિત્રો, આ મુદ્દામાંથી આપણે એ પ્રશ્ન બનાવી શકીએ કે વીજળી જહાજનો કેપ્ટન કોણ હતો? તો આ વીજળી જહાજનો કેપ્ટન હાજી કાસમ હતો. મિત્રો, એ પણ પ્રશ્ન બની શકે કે હાજી કાસમ તારી વીજળી મધદરિયે વેરણ થઈ એ ગીત કયા કવિનું છે? તો મેઘાણીનું છે. અથવા તો એ પ્રશ્ન બની શકે કે હાજી કાસમ તારી વીજળી મેઘાણીની જે છે એ કઈ કૃતિમાંથી લેવામાં આવેલું છે? તો રઢિયાળી રાત નામની કૃતિમાંથી લેવામાં આવેલું છે. અને એ પણ પ્રશ્ન બની શકે કે વીજળી નામનું જહાજ ક્યાંથી ક્યાં સુધી જતું હતું, એટલે કે ક્યાંથી ક્યાં સુધી જાન લઈ જતું હતું? તો કચ્છથી મુંબઈ સુધી. આગળ વાત કરીએ તો એર્ટન વુલ્ફના ધ આઉટ લોજ ઓફ મોર્ડન ડેઝ પરથી દરિયાપારના બહારવટિયા નામે વાર્તાઓ લખેલી છે. તો મેઘાણીએ દરિયાપારના બહારવટિયા નામે વાર્તા કઈ કૃતિ પરથી લખેલી છે? ધ આઉટ લોજ ઓફ મોર્ડન ડેઝ પરથી લખેલી છે. મિત્રો, તેમણે શાણો ઉપનામે સાંબેલાના સુરકૃતિઓ લખેલી છે. કયા ઉપનામે? શાણો ઉપનામે. તો મેઘાણીએ સાંબેલાના સુર કઈ કૃતિ, અથવા તો મેઘાણીએ સાંબેલાના સુર નામની કૃતિ છે એ કયા ઉપનામે લખી હતી? તો શાણો નામના ઉપનામે લખેલી છે. આગળ વાત કરીએ મિત્રો, તો વિદેશી સાહિત્યકારો અને સાહિત્ય કૃતિઓ પરથી વેરાનમાં રેખાચિત્રો ગ્રંથ એમણે આપ્યો છે. અટન સિંક્લેરની સેમ્યુઅલ ધ સિકર પરથી સત્યની શોધમાં નવલકથા લખેલી છે. તો પ્રશ્ન એ બની શકે કે સત્યની શોધમાં નવલકથા કઈ કૃતિ પરથી લખેલી છે? તો સેમ્યુઅલ ધ સિકર કૃતિ પરથી લખેલી છે. હાલ્કેનની ધ માસ્ટર ઓફ મેન પરથી તેમણે અપરાધી નામની નવલકથા લખેલી
છે. તો પ્રશ્ન એ બને કે મેઘાણીએ અપરાધી નવલકથા કઈ કૃતિ પરથી લખેલી છે? તો માસ્ટર ઓફ મેન નામની કૃતિ પરથી લખેલી છે, અથવા તો ધ માસ્ટર ઓફ મેન આ કોની કૃતિ છે? તો હાલ્કેનની. પણ અપરાધી પૂછે તો કોની? તો મેઘાણીની. આગળ વાત કરીએ તો વિક્ટર હુંગોની ધ લાફિંગ મેન પરથી વસુંધરાના વાહલા દવલા નવલકથા લખેલી છે. તો મેઘાણીએ વસુંધરાના વાહલા દવલા નવલકથા કઈ કૃતિ પરથી લખેલી છે? ધ લાફિંગ મેન પરથી. જે ક્યારે લખેલી છે મિત્રો? 1937માં લખેલી છે. ક્યારે? 1937માં. અથવા તો એ પણ પ્રશ્ન બની શકે, ધ લાફિંગ મેન કોની કૃતિ છે? તો વિક્ટર હુંગોની કૃતિ છે. આગળ વાત કરીએ અટન સિંક્લેરની લવ્ઝ પિઝાગ્રી મેઝ પરથી એણે બિડેલા દ્વાર નવલકથા આપેલી છે. અટન સિંક્લેરની લવ્ઝ પિઝાગ્રી મેઝ પરથી બિડેલા દ્વાર નવલકથા આપેલી છે. તો બિડેલા દ્વાર નવલકથા કોની છે? તો મેઘાણીની છે. ઝવેરચંદ મેઘાણી ગુજરાતી ભાષાના લોક સાહિત્યના શ્રેષ્ઠ સંશોધક અને સંપાદક હતા. ગુજરાતી ભાષાની સૌ પ્રથમ જાનપદી નવલકથા સોરઠ તારા વહેતા પાણી એમણે લખેલી છે. ગુજરાતી ભાષાની સૌ પ્રથમ જાનપદી નવલકથા સોરઠ તારા વહેતા પાણી તેમણે લખેલી છે. તો મિત્રો પ્રશ્ન બને મેઘાણીની જાનપદી નવલકથા કઈ છે? તો સોરઠ તારા વહેતા પાણી, જે 1930માં લખેલી છે. મિત્રો આ વાર્તાની અંદર આપણે જવા વાત કરીએ કે ભાઈ સોરઠ તારા વહેતા પાણી છે એ મેઘાણીની સોરઠી જીવનની વાતાવરણ પ્રધાન નવલકથા છે, આ જેમાં નાયક કે નાયિકા કે પછી પ્રેમ કહાનીનો કોઈ ઉલ્લેખ નથી. આ કથામાં નાયક કોણ છે? તો આખો એક જન સમાજ છે એમની વાત કરેલી છે. તેમના માનમાં દર વર્ષે બોટાદ મુકામે મેઘાણી મહોત્સવનું આયોજન કરવામાં આવે છે. તો મિત્રો મેઘાણી મહોત્સવ કયા જિલ્લા દ્વારા ઉજવાય છે? તો બોટાદ જિલ્લા દ્વારા ઉજવાય છે. મેઘાણી મહોત્સવ ક્યારે ઉજવાય છે? તો મેઘાણીના જન્મ જયંતિના સમયે, એટલે કે 28 ઓગસ્ટ 1896માં એમનો જન્મ થયેલો, એટલે 28 ઓગસ્ટના રોજ ઉજવાય છે. તેમનું કાવ્ય કોઈનો લાડક વાયો રોયલ રીડરના સમબડીઝ ડાર્લિંગનો અનુવાદ છે. કોઈનો લાડક વાયો એ કોની કાવ્ય છે? તો મેઘાણીની છે. કોઈનો લાડક વાયો કાવ્ય કઈ કૃતિનો અનુવાદ છે? તો સમબડીઝ ડાર્લિંગનો અનુવાદ છે. મિત્રો માણસાઈના દીવાનો અર્થન લેમ્પસ નામે અનુવાદ વિનોદ મેઘાણીએ કર્યો હતો. આ માણસાઈના દીવા છે એનો અર્થન લેમ્પસ નામે અનુવાદ કોણે કર્યો હતો? તો વિનોદ મેઘાણીએ કર્યો હતો. અને આ વિનોદ મેઘાણી કોણ છે મિત્રો? તો એ ઝવેરચંદના પુત્ર હતા. કોણ? તો કે ભાઈ વિનોદ મેઘાણી. મિત્રો આ માણસાઈના દીવા છે એ 1945માં લખાયેલું છે, જેમાં ગુજરાતના ખેડા જિલ્લાની બારૈયા પાટણવાડિયા કોમના બહારવટિયા લૂંટારાઓના જીવન ઉપર આધારિત એક ચિત્રનો ગ્રંથ છે. આ પ્રસંગો લોકસેવક રવિશંકર મહારાજના મુખેથી સાંભળીને ઝવેરચંદ મેઘાણીએ આલેખ્યા છે. અને એણે કીધું કે ભાઈ આ ગુનેગાર ગણાતી આ જે કોમ છે એની અંદર પણ માણસાઈનું તત્વ રહેલું છે. તો એને આલેખતું આ એક માણસાઈના દીવા નામનું સાહિત્ય છે, જે 1945માં લખાયું હતું. આગળ વાત કરીએ 1941માં જ્યારે અમદાવાદમાં હુલેડો ફાટી નીકળ્યા ત્યારે તંત્ર પર કટાક્ષ કરતું કાર્ટૂન મુખડા ક્યાં દેખો દર્પણ મેં ઝવેરચંદ મેઘાણીએ ફૂલછાપ અખબારમાં છાપ્યું હતું. તો મિત્રો આના પરથી પ્રશ્ન એ બને છે કે અમદાવાદમાં હુલ્લડ ક્યારે ફાટી નીકળ્યું હતું? તો 1941માં. મુખડા ક્યાં દેખો દર્પણ મેં મેઘાણીએ કયા છાપામાં લખ્યું હતું? તો ફૂલછાપ છાપામાં લખ્યું હતું. તો મિત્રો આ મુખડા ક્યાં દેખો દર્પણ મેં ફૂલછાપ છાપામાં લખવા બદલ એમના ઉપર કેસ ચાલ્યો હતો. તો આ થઈ ઝવેરચંદ મેઘાણી વિશે વાત. હવે એમનું અવસાન ક્યારે થયું હતું? તો એમનું અવસાન 9 માર્ચ 1947ના દિવસે 50 વર્ષની ઉંમરે હૃદયરોગના હુમલામાં તેમનું નિવાસ એટલે કે બોટાદ સ્થાન નિવાસે એમનું મૃત્યુ થયું હતું. આગળ વાત કરીએ એમને સન્માન. તો ભારતીય ટપાલ વિભાગ દ્વારા 14 સપ્ટેમ્બર 1999ના રોજ તેમના માનમાં ટપાલ ટિકિટ બહાર પાડવામાં આવી હતી, જે મેં તમને બાજુમાં દર્શાવી દઉં છું. તો ભારતીય ટપાલ વિભાગ દ્વારા 14 સપ્ટેમ્બર 1999ના રોજ તેમના માનમાં ટપાલ ટિકિટ બહાર પાડવામાં આવી હતી, જે અહીંયા બાજુમાં દર્શાવેલી
છે. મિત્રો, આજના વિડીયો લેક્ચરમાં આટલું રાખીશું અને વધુ માહિતી આપણે આગળના લેક્ચરમાં મેળવીશું. જય હિન્દ, જય ભારત.